વેલકમ ટુ મોબી સ્ટડી યુટ્યુબ ચેનલ આજનો આપણો ટૉપિક છે વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ સીક્યુ એનો પાર્ટ ટુ જીપીએસસી યુપીએસસીથી લઈને સુપર ક્લાસ થ્રી અને ક્લાસ થ્રીની એક્ઝામમાં તમને ઉપયોગમાં આવી શકે એવા એમસીક્યુની આજે આપણે ડિટેલમાં ડિસ્ક ડિસ્કશન કરવાના છીએ આગળ વધીએ છીએ ક્વેશ્ચન તરફ એ પહેલાં થોડી ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણે ચાલુ કરેલા કોર્સની ડિટેલ મેં અહીંયા જણાવી છે અને જે આવનારા કોર્સ છે જે ફ્યુચરમાં આવવાના છે કોર્સ એની પણ ઇન્ફોર્મેશન તમને અહીંયા આપવામાં આવી છે ઓકે તો એકવાર જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો જે લોકો વિડીયો જોઈ રહ્યા હોય વિડીયો લાઇક કરી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મેક્સિમમ શેર કરજો આગળ વધીએ છીએ ક્વેશ્ચન તરફ પહેલો ક્વેશ્ચન છે લોખંડની સોય પાણીમાં ડૂબી જાય છે જ્યારે લોખંડનું બનેલું જહાજ પાણી પર તરતું રહે છે હવે જુઓ આ જીસીઆરટી બેઝ ક્વેશ્ચન છે અને બહુ સિમ્પલ ક્વેશ્ચન છે એટલે ઓવર કોન્ફિડન્સમાં બધા સ્ટુડન્ટ આવડે છે એમ ટીક કરી અને જલ્દીમાં ખોટું ટીક કરીને આવી જાય છે રાઈટ આન્સર છે ડી સોયની ડી સોયની વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એ તેના દ્વારા વિસ્થાપિત પાણીનો મોટો ભાગ છે તમે જુઓ તો પાણીના ભાગ પર સોય છે ને એ નાનું નાની જગ્યા ધરાવે છે જ્યારે સમુદ્રમાં જે વાહનની સપાટી હોય છે એ પ્રમાણમાં મોટી હોય છે જેટલી સપાટી વધશે એટલું જ એના સાથેનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું થશે ઓકે જેના કારણે તરવામાં સરળતા રહેશે જગ્યાઓ ઓછી નાની હોય એ ગુરુત્વાકર્ષણ બળ અને જે પાણી પણનું બળ હોય ને પોતાનું તાણબળ કહેવાય એ તાણબળનો વિરોધ કરે છે ઓકે એટલે નાની વસ્તુ ડૂબી જાય છે જ્યારે મોટી સપાટીવાળી વસ્તુ વજનદાર હોવા છતાં તરે છે આગળનો ક્વેશ્ચન હા જુઓ મેં તમને એનું સોલ્યુશન પણ બતાવ્યું છે કે સ્પેસિફિક ગ્રેવિટી રિલેટેડ શું છે ડેન્સિટી ઓફ સબસ્ટન્સ અને ડેન્સિટી ઓફ વોટર એટ ફોર ડિગ્રી સેન્ટીગ્રેડ ચાર અંશ તાપમાને પાણીની ડેન્સિટી સૌથી ઘનત્વ વધારે હોય છે ઓકે વાદળછાયું રાત સ્પષ્ટ રાતો કરતાં ગરમ હોય છે તમે કહી શકો કે વરસાદની ઋતુમાં જ્યારે ગરમી પડે અને વાદળ થાય તો તમને ગરમ ગરમી વધારે લાગે છે જો જોવામાં ક્વેશ્ચન બહુ જ સિમ્પલ છે અને આપણે ડે ટુ ડે લાઈફમાં આ વાત યુઝ કરીએ છીએ પણ આનો જવાબ છે એ કંઈક અલગ રીતે આવે છે વાદળો જમીન અને હવામાં ગરમીના કિરણોત્સર્ગીથી બચ હ સોરી બચવાને અટકાવે છે હવે હું તમને ડિટેલમાં સમજાવું કે તમે જાણો છો કે નોર્મલી આકાશ સાફ હોય એટલે ગરમીના કિરણો જે પૃથ્વી પર પડે છે ઓકે આ ગરમીના કિરણો સૂર્યના ગરમ કિરણો પૃથ્વી પર પડે છે અને પાછા પણ જતા રહે છે થોડા ઘણા રિફ્લેક્ટ થાય છે થોડા ઘણા જમીન શોષી લે છે પણ જ્યારે વાદળ હોય ત્યારે શું થાય સમજી લો કે આ વાદળ છે તો જમીન પર જે ગરમીના કિરણો પડે એ પાછા જતા પહેલા વાદળમાં ફસાઈ જશે ફસાઈ ઇન ધ સેન્સ રોકાઈ જશે જેના કારણે આગળ જઈ શકશે નહીં તો ગરમીનું પ્રમાણ પૃથ્વી પર વધશે એટલે નોર્મલ વાતાવરણ કરતાં વાદળછાયા વાતાવરણમાં ગરમી વધારે લાગે છે ઓકે આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ પ્રેશર કુકરમાં ખોરાક ઝડપથી રાંધવામાં આવે છે કારણ આપો ઓકે જુઓ પ્રેશર કુકરમાં દરેકને ખબર છે કે ખોરાક જલ્દી રંધાય છે એનું યોગ્ય કારણ આપવાનું છે ઉચ્ચ દબાણના કારણે પાણી નીચા તાપમાને ઉકળવા લાગે છે હવે જુઓ આના પાછળનો લો છે એ સમજાઈશ પછી ઉચ્ચ દબાણ આપો તો નીચા તાપમાને પણ ઉકળવા લાગે છે તો સમજૂતી પાછળ તમને આપું અહીંયા તમે જોઈ શકો છો ફિગરમાં બે ફિગર આપે છે ओके અને અહીંયા નાના અક્ષર લખ્યું છે કે t1 એટલે કે ટેમ્પરેચર 1 કરતા ટેમ્પરેચર 2 વધારે છે જ્યારે પ્રેશર 1 અહીંયા p1 કરતા p2 વધારે થાય સમજો જરા અહીંયા જો તમે અહીંયા કોઈ મીણબત્તી ગોઠવી નથી ગરમી માટે અહીંયા આપણે મીણબત્તી અરેન્જમેન્ટ કર્યું છે જેમ જેમ ગરમી વધશે મોલેક્યુલની સ્પીડ વધશે મોલિક્યુલ એકબીજા સાથે અથડાતા રહેશે અણુઓ એના કારણે ગરમી છે વધશે અહીંયા ગ્રાફ પરથી પણ જોઈ શકો છો ઓકે ટેમ્પરેચર જેમ જેમ વધશે આ બાજુ એમ એમ આ ગ્રાફમાં જોવા જઈએ તો પ્રેશર પણ શું થશે વધશે આ જ લો ઉપર પ્રેશર કુકર કામ કરે છે કે જેમ જેમ પ્રેશર વધશે સોરી ટેમ્પરેચર વધશે એમ પ્રેશર પણ જોડે જોડે વધશે અને એ પ્રેશર વધારવાનું કામ પ્રેશર કુકર કરે છે સમય સમય પ્રેશર ઓછું કરવા માટે એ સીટી કહીએ છીએ આપણે ઉપરનું જે વિસલ હોય છે એ વાગતી રહે છે આગળનો ક્વેશ્ચન છે મકાનમાં બે બલ્બમાંથી એકબીજા એક બીજા કરતાં તેજસ્વી દેખાય છે નીચેનામાંથી કયું વિધાન છે યોગ્ય પસંદ કરો તમારા ઘરમાં બે બલ્બ હોય બરાબર એમાંથી એક બલ્બ બંને સેમ વોટના હોય છતાંય આ પણ સિક્સટી વોટનો છે આ પણ સિક્સટી વોટનો છે છતાં એ એક તેજસ્વી દેખાય છે અને બીજો ઓછો તેજસ્વી દેખાય છે એનું કારણ કારણ તો બે બલ્બ સરખા હોતા નથી એનું કારણ જણાવ ઓકે તો વિઝિબિલિટીની બાબતમાં તમને સમજાવી દઉં કે ડીમર બલ્બ હશે જે બલ્બનો પ્રકાશ ઓછો આવતો હશે ને એનો પ્રતિરોધ વધારે હશે એટલે કે રેજિસ્ટન્સ ઓકે ધારો કે અહીંયાથી હું પાંચ એમ્પિયર કરંટ મોકલું બીજા બલ્બમાં પણ પાંચ એમ્પિયર કરંટ મોકલું વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર આ ઓમ સ્લો છે ઓકે બંનેમાં પાંચ પાંચ વોટ મોકલે એટલે તમે જો કરંટ મોકલે છે એટલે અહીંયા પાંચ એમ્પિયર એકમાં અને બીજામાં પાંચ હવે જો બધું જ ડિપેન્ડન્ટ છે પ્રતિરોજની વેલ્યુ ઉપર એટલે કે રેજિસ્ટન્સની વેલ્યુ ઉપર હવે અહીંયા તમે જોશો કે જેની રેજિસ્ટન્સની વેલ્યુ વધારે હશે એમાં વોલ્ટેજ વધુ થઈ જશે એટલે પ્રકાશ ઓછા આપવાના ચાન્સીસ રહેશે ઓકે જો ફરીથી સમજાવી દઉં જેનો અવરોધ વધારે હશે ઓકે એ બલ્બ ડીમાં હશે અને જેનો પ્રતિરોધ ઓછો હશે કેમ કે જેટલો અવરોધ ઓછો હોય એટલો વધારે વોલ્ટ મળશે ને ઓકે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની સાચો આન્સર છે ડી પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ આર ઇઝ ઇક્વલ વી અપોન આઈ રેજિસ્ટન્સ વધારે હોય તો કરંટ ઓછો જાય ખાસ વસ્તુ ધ્યાન રાખવી એના કારણે પાવરના ઇક્વેશનમાં જો રેઝિસ્ટન્સ વધારે હોય તો પાવર કેવો ઓછો થશે અહીંયા જુઓ આ વધારે હશે તો આ શું થાય પાવર ઓછો થાય ઓકે દેખો આ જરૂરી વસ્તુ છે યાદ રાખી લેવી આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ સ્પેક્ટ્રાના નીચેના ભાગો વિચારો સ્પેક્ટ્રા એટલે તમે કહી શકો વિવિધ ટાઈપના કિરણો ઓકે એમાં દ્રશ્યમાન ઇન્ફ્રારેટ એટલે કે વિઝિબલ છે ઇનવિઝિબલ છે એ રિલેટેડ વાત છે ઓકે તો તમે જોઈ શકો છો કે આ બધા જ માઇક્રોવેવ હવે આપણે એક્ઝામમાં નોર્મલી શું થાય છે આપણને એવું હોય કે દરેક વસ્તુ યાદ હોવી જોઈએ તો જવાબ આપી શકાય આ ક્વેશ્ચનમાં તમે ફિફ્ટી ફિફ્ટી પણ કરી શકો છો જો હું તમને સાચો જવાબ જણાવું રાઈટ આન્સર ઇઝ ડી ઓકે થ્રી વન ટુ ફોર હું તમને એક શોર્ટ ટ્રિક બતાવીશ જેનાથી તમને સાતથી આઠ અલગ અલગ કિરણોત્સર્ગી પદાર્થના રેટિંગ અને કયા તરંગ લંબાઈ આવે છે એ સાચો ક્રમ જેમાં તરંગ લંબાઈ વધે છે તો જુઓ ઓછી સેની હશે અલ્ટ્રાવાયોલેટની એટલે પહેલાં નંબરે ઓછામાં ઓછી અલ્ટ્રાવાયોરેટ એના પછી બીજા દ્રશ્યમાન એટલે કે વિઝિબલ આપણે જોઈ શકીએ છીએ એ કિરણો ત્રીજા નંબરે આવશે ઇન્ટ્રા અને ચોથા નંબરે આવશે એટલે એવું કહી શકાય કે સૌથી વધુ તરંગ લંબાઈ માઇક્રોવેવ કિરણોની હશે હવે છોકરાઓ ભૂલ ક્યાં કરે છે ઉતાવળમાં માઇક્રો લખ્યું હોય એટલે દરેકને ખબર છે માઇક્રો એટલે નાનું એટલે માઇક્રો વસ્તુ લખીને આવી જશે એક્ઝામમાં કે જે માઇક્રો એટલે સૌથી ઓછું એટલે ચાર વાળું પહેલાં આવશે એવું માને છે ઓકે હવે તમને એ ફિગર બતાવી દઉં જેમ જેમ તરંગ લંબાઈ વધે છે એ રીતે ચડતા ક્રમમાં અહીંયા આપ્યું છે સૌથી ઓછી ગામા પછી એક્સ રે પછી અલ્ટ્રાવાયોલેટ જોઈ લો તમે અલ્ટ્રાવાયોલેટ આપણે પહેલાં સિલેક્ટ કર્યું છે વિઝિબલ એના પછી આવે છે ઇન્ફ્રાઇટ એના પછી અને માઇક્રોવેવ છે ને એ તો સેકન્ડ હાઈએસ્ટ આવે ઓકે સેકન્ડ હાઈએસ્ટ માઇક્રોવેવ આવે છે અને લાસ્ટમાં છે રેડિયો તરંગો ઓકે આગળ વધીએ છીએ એ પહેલાં જણાવી દઉં કે તમે જો ફર્સ્ટ ટાઈમ ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી વેલ્યુએબલ લાઇક કમેન્ટ આપતા રહેજો જેથી મને ઇમ્પ્રુવમેન્ટ કરવાનો ખ્યાલ આવે કે ભાઈ આમાં આપણે એકચ્યુઅલમાં ઇમ્પ્રુવમેન્ટની શું જરૂર છે બીજું કે આપણે ફ્યુચરમાં ઘણા બધા સબ્જેક્ટ ફરીથી સ્ટાર્ટ કરવાના છીએ તો જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય લાઇક અને શેર ફ્રેન્ડ સર્કલ જોડે કરવાની હોય જો દરેકના ગ્રુપમાં સો સો ફ્રેન્ડ હોય છે જો તમે સો સો ફ્રેન્ડને દરેકને મોકલો તો અહીંયા સબસ્ક્રાઈબર વધી શકે છે જેથી મને છે ને વધારે સારા વિડીયો બનાવવાનું આમ ઈચ્છા થાય કે ભાઈ હા આના કરતાં બી સારો વિડીયો અને નવા સબ્જેક્ટ સ્ટાર્ટ કરું ઓકે તો આપણે શોર્ટમાં શોર્ટ ટાઈમમાં નવા સબ્જેક્ટ સ્ટાર્ટ કરવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળનો ક્વેશ્ચન છે વેચર પશુ જાતિ વિશે નીચેનામાંથી શું સાચું છે ઓકે તો પહેલાં તો આપણને શું વેચુર શું છે ને એ ખબર હોવી જોઈએ ઓકે આ થોડું કરંટ અફેર રિલેટેડ ક્વેશ્ચન કહી શકાય બીજું કે ઇન્ડિયામાં પશુઓની જાતો વિશે તમને થોડુંક નોલેજ હોવું જોઈએ ક્લાસ થ્રી હોય ક્લાસ વન હોય કે ગમે તે હોય એમાં તમને વેચુર કેટલ એટલે શું કઈ પ્રજાતિમાં આવે તો પહેલાં રાઈટ આન્સર કહી દઉં રાઈટ આન્સર ઇઝ સી ટુ થ્રી એન્ડ ફોર કેરળમાં જોવા મળે છે તેમાં દૂધ તેના દૂધમાં પ્રોટીન મેડિકલ ઔષધીય મૂલ્ય વધારે હોય છે એટલે આ પ્રજાતિનું જે દૂધ મળે છે એ ઔષધીય ગુણોવાળું હોય છે અને મેડિકલ યુઝ માટે પણ ઉપયોગી થાય છે સામાન્ય રીતે ખેતીમાં ડ્રાફ્ટ એનિમલ તરીકે ઉપયોગ થાય છે પણ હવે આ એનિમલ છે કયું ગાય છે ભેંસ છે ઘોડો છે ઊંટ છે એ ના ખબર પડી તો આ સેન્ટેન્સ છે ને ફિફ્ટી પર્સન્ટ સાચું છે પહેલું વેચુર પ્રચુર વિશ્વની સૌથી મોટી ગાય છે પચાસ ટકા સાચું છે એકચ્યુઅલમાં સાચું આવે સૌથી નાની ગાય છે સૌથી નાની ગાય જે વેચુર જિલ્લામાં મળે છે કેરળનો એક વેચુર જિલ્લો છે જેના ઉપરથી નામ પડ્યું છે વેચુર પ્રજાતિ અને એ ગાયની એક જાત છે જે વિશ્વમાં સૌથી નાની ગાય છે અને એનું દૂધ છે સૌથી પ્રોટીન વાળું હોય છે મેડિકલ મૂલ્યવાળું ઓકે તમને એક ફિગર પણ બતાવી દો એની ફોટોમાં તમે જોઈ શકો છો આની હાઈટ છે ને નાની હોય ઓકે વિશ્વનું સૌથી નાની પ્રજાતિનું કહી શકાય ગાયમાં ઓકે આગળ વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ ક્વેશ્ચનમાં છે નિવેદન જુઓ અને સાચા નિવેદન ધ્યાનમાં લો ગરમ રક્તવાળા પ્રાણીઓ ઠંડા વાતાવરણમાં સક્રિય રીતે રહી શકે છે જેમાં ઠંડા લોહીવાળા પ્રાણીઓ ભાગ્યે જ ખસેડી શકાય છે ઓકે ગરમ રક્તવાળા પ્રાણીઓ ઠંડા વાતાવરણમાં સક્રિય રહી શકે છે જ્યારે ઠંડા વાતાવરણવાળાને ભા ભાગ્યે જ ગરમ વાતાવરણમાં ખસેડી શકાય ઠંડા લોહીવાળા પ્રાણીઓ હુંફાળા લોહીવાળા પ્રાણીઓ કરતાં ટકી રહેવા માટે ઘણી ઓછી ઊર્જાની જરૂર હોય છે એટલે આપણે વાત કરીએ કે જે બરફમાં રહેતા હોય પાણી એમને ઓછી ઉર્જાની જરૂર પડે જ્યારે ગરમ પ્રદેશમાં રહેતા જેમ કે ઊંટ એમને વધારે ઊર્જાની જરૂર પડે એવું આમનું કહેવું છે તો રાઈટ આન્સર શું છે એ તમને જણાવી દઉં કે રાઈટ આન્સર ઇઝ બી ફક્ત બે સાચું છે ઓકે ગરમ રક્તવાળા પ્રાણીઓને ઠંડા વાતાવરણમાં સક્રિય રહી શકે છે એ વસ્તુ ખોટી છે જેમાં ઠંડા લોહીવાળા પ્રાણીઓ ભાગ્યે જ ખસેડી શકાય છે તો જો ઠંડાવાળાને ચામડી એટલી બધી મોટી હોય છે કે એ લોકો ઠંડા વાતાવરણમાં પણ ગરમી સહી શકે છે જેમ કે તમે એક રેન્ડિયનની વાત કરો યાકની વાત કરો કે એમનું ખૂન જ ગરમ હોય તો એમને ગરમ વાતાવરણમાં મોકલવામાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય પણ જ્યારે નીચે ઠંડા લોહીવાળા પ્રાણીઓ હુંફાળા પ્રાણીઓ કરતાં ટકી રહેવા માટે ઓછી ઉર્જાની જરૂર હોય ખોટી વસ્તુ છે ઉર્જા તો ઠંડા પ્રાણીઓને વધારે જોઈએ ગરમીમાં તો તમારા બોડી સ્ટ્રક્ચર જ એવું થઈ જાય કે તમારા અંદરના બ્લડના સેલ્સ પણ વધારે મૂવ કરે ઓકે એટલે ઓછી જરૂર ખરેખર ગરમ પ્રાણીઓને જરૂર પડે ઓકે આ રીતે રાઈટ આન્સર ફક્ત બે છે ઓકે નીચેનામાંથી કયા વ્યવસાયિકો તેમના કોષના ડીએનએઓમાં ડીએનએમાં કાયમી પરિવર્તન થવાનું જોખમ વધારે છે નીચેની કઈ ઘટના નીચેનું કયું ડિવાઈસ નીચેનું કયું કોઈ બિઝનેસ એવો છે કે જેમાં સૌથી વધારે પોતાના ડીએનએને નુકસાન થવાનો ભય રહે છે ઓકે તમને સમજાવી દો કે આ ક્વેશ્ચન એક્ચ્યુઅલમાં શું કહેવા માંગે છે ઓકે કાયમી પર્યાવરણીય જોખમોના રિલેટેડ છે ઓકે તો આમાં રાઈટ આન્સર રહેશે ઓકે જો એક વસ્તુ યાદ રાખજો આ બધી જ વસ્તુમાં પહેલા તો આઇસોટોપના સંશોધક હા પછી એક્સરે ટેકનિશિયન આવી શકે એક્સ રેમાં જે કામ કરતા હોય એવા ટેકનિશિયનો વિશે આ ઇન્ફોર્મેશન આપી શકે છે તો રાઈટ આન્સર છે યસ કોલસાની ખાણમાં કામ કરતા હોય એમના આનુવંશિક ડીએનએમાં ચેન્જ આવે તો શું છે યસ પણ ચિત્રકારને ડ્રાયને ના આવી શકે ચિત્રકાર એટલે તમને કહું પેઇન્ટિંગનું કામ કરતા હોય એવા એવા વ્યક્તિઓ એટલે રાઇટ આન્સર ઇઝ બી સાચો જવાબ છે બી ઓકે આગળ વધીએ છીએ પર્યાવરણીય અધોગતિ વિશે શેના કારણે થાય છે જુઓ એક સિમ્પલ ક્વેશ્ચન છે માં આપેલો હોય છે એનસીઆરટી બેઝ ક્વેશ્ચન છે તો રાઈટ આન્સર છે ઉપરોક્ત તમામ પર્યાવરણીય ગુરો એકંદરે ઘટાડવા પ્રતિકૂળ ફેરફારો માનવ પ્રવૃત્તિઓ દ્વારા લાવવા પ્રતિકૂળ ફેરફારો એટલે વધારે પડતી ઇન્ડસ્ટ્રી એના કારણે થતું પોલ્યુશન ઓકે ઇકોલોજીકલ અસંતુલન એટલે જે ચાલતું હોય પર્યાવરણીય સંતુલન એને બગાડવું ઓકે નીચેનામાંથી કયો દેશ એસિડ વરસાદથી પીડાય છે જો એક કોમન સેન્સનો ક્વેશ્ચન છે આના માટે કોઈ બુક કે પબ્લિકેશનની હવે ધારો કે એવું થાય કે કોઈ પબ્લિકેશન એ આ એમસીક્યુ છાપી દીધો તો કાલથી એ બુકનું પબ્લિકેશન વધી જશે એવું કરવાની જરૂર નથી આ એક કોમન નો ક્વેશ્ચન છે ઓકે એસિડ વરસાદ બેઝિકલી છે શું યલ્લો કલરનો થાય છે એટલે એને એસિડ વરસાદ કહેવાય છે બરાબર છે હવે કેવું છે પર્યાવરણને નુકસાન કરે એવું હોય છે આ એસિડ વર્ષા સમુદ્રના પાણીમાં જે લોકો કેમિકલ છોડે છે એ કેમિકલ ગરમીના કારણે હવામાં જઈને વાદળોમાં બનાવે છે એ વાદળો જ્યારે વરસાદ આપે પહેલી વખત એટલે એ યલ્લો કલરનું થોડું આવે ઇટ્સ કોલ એસિડ વર્ષા એસિડ વરસાદ ત્યાં થશે જ્યાં પોલ્યુશન વધારે હશે તો અહીંયા તમે આમાં એક કોમન સેન્સ દોડાઈ શકો છો કે સૌથી વધારે બિઝનેસ કયા ક્યાં છે તો કેનેડામાં છે અને નોર્વે એટલે અમેરિકાની નજીક આ બે જગ્યાએ સૌથી વધારે બિઝનેસ છે બિઝનેસ વધારે હોય ત્યાં ઇન્ડસ્ટ્રી વધારે હોય ઇન્ડસ્ટ્રી વધારે હોય ત્યાં પોલ્યુશન પણ વધારે હોય તો સૌથી વધારે આવશે વન એન્ડ થ્રી હવે તમને એમ લાગશે ફ્રાન્સ અને જર્મની કરતું જ નહીં હોય એસિડ વર્ષા ના ફ્રાન્સ અને જર્મની સેકન્ડ નંબરે આવે છે પહેલા કેનેડા યુએસએ આવે છે એમાં ઇન્ડિયા અને ચાઇનાનો પણ સમાવેશ થાય છે પછી આવે છે ફ્રાન્સ અને જર્મની એ લોકો એવી ટેકનોલોજી યુઝ કરે છે જેના કારણે પોલ્યુશન ઓછું થાય છે એટલે બીજા નંબરે તો આવે તો છે પણ સૌથી વધુ પૂછ્યું છે ઓકે નીચેનામાંથી કયા ભાગમાં લોખંડના ભાગનું વજન સૌથી વધુ હોય છે એટલે કે નીચે દર્શાવેલા ભાગોમાંથી કઈ જગ્યાએ લોખંડનું વજન તમને વધારે લાગશે જુઓ આ ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે અને મેં જીસીઆરટી અને એનસીઆરટી બેઝ લીધો છે એટલે કે તમે કહી શકાય કે સાતમા આઠમા ધોરણના સ્ટુડન્ટને આ જવાબ આપો ને તો એને આવડે પણ આપણે શું મોટા થઈ ગયા ને એટલે આ બધા જવાનો કોન્સેપ્ટ સમજતા ભૂલી ગયા હવે જુઓ લોખંડના ભાગનું વજન સૌથી વધુ ક્યાં હશે હવામાં ઓક્સિજનના વાતાવરણમાં સીઓ ટુના વાતાવરણમાં કે વેક્યુમમાં તો રાઈટ આન્સર છે વેક્યુમમાં જે આપણે ક્યારે વિચાર્યું ના હોય કેમ કે વેક્યુમમાં કોઈ પણ હવાના કણો એના પર દબાણ લગાવતા નથી અને પ્રોપર વેક્યુમ ઇન ધ સેન્સ એના ઉપર એક એર છોડીને એક ખાલી જગ્યા ઊભી કરવામાં આવે છે એ જગ્યામાં સૌથી વધુ હશે લોખંડનું વજન એટલે રાઈટ આન્સર છે વેક્યુમમાં લોખંડનું વજન વધારે હશે લોલકનો સમયગાળો તેના પર નિર્ભર છે એટલે કે નીચેનામાંથી કયા ઉપર લોલકનો સમયગાળો લોલક એટલે તમને ખબર હશે કે આ રીતની ઘડિયાળ હોય અહીંયા લોલક સમયગાળો શેના ઉપર નિર્ધારિત હોય છે તો રાઈટ આન્સર છે બી તેની લંબાઈ ઉપર જો ઘણા લોકો માસ લખશે સમૂહ એટલે માસ એમ એ ડબલ એસ કે એના દળ ઉપર આધારિત હોય છે પણ જુઓ એક્ચ્યુઅલમાં એના દળને લોલકને અને સમયગાળાને કંઈ લેવા દેવા નથી દળથી ઘડિયાળ સ્ટોપ થવાના ચાન્સીસ રહે પણ એના સમયગાળામાં લંબાઈથી જ ફરક પડે છે આગળનો ક્વેશ્ચન છે માનવ શરીરમાં કોષોની વૃદ્ધિ અને ભેદ ખૂબ નિયંત્રિત અને અનિયંત્રિત થાય છે જુઓ ખૂબ નિયંત્રિત અને નિયંત્રિત એક વસ્તુ યાદ રાખજો નિયંત્રિત થાય છે બંને વસ્તુ પરંતુ કેન્સરના કોષોમાં શું હોય છે એ વસ્તુ જણાવવાની છે થોડો બાયોલોજીકલ રિલેટેડ ક્વેશ્ચન છે જે લોકો બાયોલોજી નહીં કરતા હોય એમને પ્રોબ્લેમ થશે પણ આવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય ને એને જોશો ને તો તમારા ચાર ક્વેશ્ચન સોલ્વ થઈ જશે રાઈટ આન્સર છે એ નિયમનકારી પદ્ધતિમાં ભંગાણ છે તમે જુઓ કે કેન્સરમાં લોકો એક થેરાપી કરાવે છે ઓકે જેમાં બ્લડ સેલ્સને બાળ બાળવામાં આવે છે કેમ કેમ કે અનિયંત્રિત રીતે વધતા જ જાય છે એક બ્લડ સેલમાંથી આવા બે સેલ અને એની ગાંઠ થાય ઓકે ત્રણમાંથી નવ થાય એ અનિયંત્રિત થાય છે જે સૌમ્ય અને જીવલેણ ગાંઠોની રચના કરે છે જુઓ કેન્સરના દર્દીઓ હોય ને એને હંમેશા ગાંઠ થાય છે અનિયંત્રિત રીતે વધતું જાય છે એમના ગાંઠોમાં ઓકે નિયમનકારી હોતું નથી જો નિયમનકારી હોય ને તો એ કેન્સરની દવા જલ્દી શોધાઈ જાય પણ એ કંટ્રોલમાં આવતું નથી અને કેટલા પ્રમાણમાં વધશે એ માણસની ઇમ્યુનિટી પર બેસ છે નીચેનામાંથી નોન ટોક્સિક વાયુઓમાંથી કયું એક ઉત્સ ઉત્સેચકો બનાવવા માટે મહત્વનું છે ઉત્સેચકો બનાવવા માટે નીચેનામાંથી કયું મહત્વનું છે ઓકે ઉત્સેજકો તમે સમજી શકો છો ઉત્સેજકો એટલે કોઈ પણ વસ્તુને સ્પીડ વધારવા માટેનું સ્પીડ વધારવી હોય પ્રક્રિયાની એના માટે તો રાઈટ આન્સર ઇઝ એસેટિલિન એસેટિલિન એક સારો ઉત્સેજક છે જે ફળને પકાવવા માટે જુઓ આપણે જ્યારે કેરીનું બોક્સ લાવીએ ને એક તમને ડે ટુ ડે લાઇફની વાત કરી લો તો આપણે એમ એ કહીએ છીએ કે એમાં કાર્બનની પડીકી મૂકી છે કાં તો બોક્સ મૂક્યું છે કાં તો પેકેટ મૂક્યું છે જેના કારણે થાય છે આપણે આવું નોર્મલ દુકાનદાર આપણને કહી દે પણ એકચ્યુઅલમાં એ એસે હોય છે ઓકે પાવડરના ફોર્મમાં કે લિક્વિડ ફોર્મમાં એસે હોય છે જે ફળને જલ્દી પકાવે છે ઓકે અને એ તમને એના કારણે સ્વાદિષ્ટ લાગે છે ઓકે એટલે આજકાલ ફળ ખાતા હોય તો ધ્યાન રાખજો એસિટીલી નાવાનું પ્રમાણ વધારે છે રૂમની ટોચ પર વેન્ટિલેટર કેમ રાખવામાં આવે છે જો આ ક્વેશ્ચનમાં બે રીતે અણસમત થઈ શકે છે વેન્ટિલેટર અત્યારે જે દવાખાનામાં ચાલે છે અને જે ગ્રાફ બતાવે છે એ વેન્ટિલેટર બીજું વેન્ટિલેટર કહ્યું આપણો રૂમ છે રૂમમાં ગરમી વધારે રહેવાના કારણે આપણે નાના કોર્નરમાં એક ફરતો પંખો રાખીએ છીએ એ પણ એક રીતનું વેન્ટિલેટર છે વેન્ટિલેટર એટલે હવાને અવર જવર કરવા માટેનું રૂમનું પ્લેસ રૂમની જગ્યા ઓકે રૂમની દિવાલ હોય એના ઉપર કોર્નરમાં ખાસ કરીને આપણે એવી જગ્યાઓ જ્યાં હવા ઓછી પહોંચતી હોય જેમ કે ટોયલેટ છે બાથરૂમ છે પછી નાના સ્ટા સ્ટોરરૂમ છે આ બધી જગ્યાએ ખાસ કરીને વેન્ટિલેટર રાખતા હોય છે વેન્ટિલેટર એ પંખો ઓકે જે અંદરની હવાને બહાર લઈ જાય છે એ ટોચ પર કેમ રાખવામાં આવે છે રૂમમાં તળીએ કેમ નથી રાખવામાં આવતો ઓકે એ પૂછવામાં આવે છે ક્વેશ્ચન કોમન સેન્સનો ક્વેશ્ચન છે પણ આમાં કોઈ બુક કે કોઈ ગૂગલ કરવાની જરૂર નથી એક તમને સમજૂ તે સિમ્પલ આપી દઉં છું કે રાઈટ આન્સર શું છે ઓરડામાં તાજી હવા તાજી રાખવા માટે પરંપરાગત પ્રવાહો જાળવવા માટે જુઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન બંધ કરવું ખોટું છે રૂમની ટોચ ઉપર કીધું છે ને એટલે સમજી જવાનું આ પહેલાં વેન્ટિલેટરની વાત નથી મેડિકલવાળા આ કયું વેન્ટિલેટર છે પંખાની વાત છે જેથી સૂર્યપ્રકાશ ઓરડામાં પ્રવેશ શકે સૂર્યપ્રકાશ આવે તો તમે બપોરે સૂઈ ના શકો કોઈ સૂર્યપ્રકાશને લાવવા માટે વેન્ટિલેટર મૂકતા નથી કાર્બન ડાયોક્સાઇડ માટેનું આઉટલુટ પૂરું પાડે છે એ પણ વસ્તુ ખોટી છે હવે તમે જુઓ તમને સમજાવું કે વેન્ટિલેટર કેમ ઉપર રાખવામાં આવે છે રૂમમાં બે ટાઈપની હોય એક હોટ એર હોય સોરી હોટ એર હોય અને કોલ્ડ હોય એટલે ઠંડી ઠંડી હવા હોય અને ગરમ હવે શું થશે ગરમ હવા છે ને હંમેશા રૂમની ટોચ ઉપર રહેશે ઓકે અને ઠંડી હવા નીચે રહેશે હવે ગરમ હવાને બહાર કાઢવા માટે હલકી હોય અને ઠંડી હવા ભારે હોય જે નીચે રહેશે તો ગરમ હવા જલ્દીથી બહાર નીકળી જાય અને રૂમની ઠંડી હવા એની જગ્યા લઈ શકે એટલા માટે ઠંડી હવા નીચે હશે ગરમ હવા ઉપર હશે એટલે ટોચ ઉપર જો વેન્ટિલેશન હોય તો જલ્દીથી ગરમ હવા બહાર નીકળી જાય અને એની જગ્યા રૂમમાંની ઠંડી હવા લઈ શકે અને વાતાવરણ ઠંડુ કરી શકે એના માટે વેન્ટિલેટર રૂમની ટોચ ઉપર હોય છે આગળનો ક્વેશ્ચન સમજીએ હા તમને જુઓ આ વાંચી લેજો ડિટેલમાં કે રૂમમાં ગરમ હવા હોય એ પસાર થાય છે અને હળવી હોય છે એ ઉપર હોય છે ઓકે એલપીજી મોટે ભાગે પ્રવાહી છે એલપીજીમાં મોટે ભાગે કયું પ્રવાહી હોય છે ક્વેશ્ચન એવો છે એકચ્યુઅલમાં તો સાચો જવાબ આપવા માટે તમે કમેન્ટ પણ કરી શકો છો અને અત્યારે વિડીયો થોબી અને તમે જવાબ આપી શકો છો તમારું નોલેજ ચેક કરવા માટે કે તમારી તૈયારી કેવી છે આવનારી એક્ઝામો માટે તો એલપીજીમાં બ્યુટેન સૌથી વધારે હોય છે આપણે લખીશું મિથેન ઓકે પણ એ ખોટો જવાબ છે મિથેન ઇઝ અ રોંગ આન્સર બ્યુટેન સાચો આન્સર છે કે ભાઈ એલપીજીમાં મોટાભાગે બ્યુટેન હોય છે સૌથી વધારે શું હોય પ્રોપેન યાદ રાખવું પ્રોપેન બીજા નંબરે હોય બ્યુટેન બીજા અન અધર વાયુઓ એટલે કે બીજા જે બળી શકે એવા વાયુઓ હોય એ ત્રીજા નંબરે આવે છે પણ પહેલાં પ્રોપેન બીજા નંબરે બ્યુટેન પણ પ્રોપેન ઓપ્શનમાં છે નહીં એટલે આપણે બ્યુટેન સિલેક્ટ કર્યું છે નીચેનામાંથી કોને કોને નેનો ટેકનોલોજીના નોન નેનો ટેકનોલોજી શબ્દ આપ્યો એટલે કે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે નેનો ટેકનોલોજીની શોધ કરી હતી કાં તો શબ્દ આપ્યો હતો તો નોરિયા તની ગુચી ઓગણીસોને ચુંબોતેરમાં આપ્યો હતો નોરિયા તની ગુચી નામના એક સાયન્ટિસ્ટ છે જાપાનીઝ સાયન્ટિસ્ટ છે જેમને નેનો ટેકનોલોજી વર્ડ આપ્યો હતો ધુમ્મસ દ્વારા જોવું કેમ મુશ્કેલ છે તમને એવું લાગતું હશે કે અત્યારે મિસાઇલોના ક્વેશ્ચન પૂછાશે આવા પૂછાશે પણ ફિઝિક્સ લેવલે સિમ્પલ ક્વેશ્ચન આ રીતે પૂછાય છે કે ધુમ્મસ દ્વારા જોવામાં કેમ મુશ્કેલી બને છે એટલે આપણે વિચારતા થઈ જઈએ ઓકે રાઈટ આન્સર શું છે પ્રકાશના કિરણોનું ધુમ્મસના ટીપાથી પથરાય છે પ્રકાશના કિરણો ધુમ્મસના ટીપાથી પથરાય છે ધુમ્મસ હોય ને એક પાણીનું ટીપું છે એના ઉપર પ્રકાશ પડે ને એટલે એનું વિકેન્દ્રીકરણ થઈ જાય ઓકે એટલે આવું એકદમ ફેલાઈ જાય લાઇઝ થ જેના કારણે આપણે ડુમ્મસમાં છે ને જે વસ્તુ દેખાવી જોઈએ એ પ્રોપર દેખાય નહીં ખાસ કરીને સવારના વાતાવરણમાં હવે આ ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે અને તમારે જાણવા માટે પણ છે એમનો એમોન્ટોસિસિસ સીટીસ એક પદ્ધતિ છે એમોન્ટો સિટીસ એક પદ્ધતિ છે કે શેના માટે ઉપયોગ થાય છે એવું લાગે છે કે મોટાભાગના સ્ટુડન્ટોએ પહેલીવાર સાંભળ્યો હશે આ ટાઈપનો ક્વેશ્ચન સિટીઝ એ કયા ટાઈપની પદ્ધતિ છે તો તમને સાચો જવાબ આપી દઉં ગર્ભ સેક્સ પ્ર ચેક કરવાની પદ્ધતિ છે જુઓ સિટીઝ છે એ જ્યારે કોઈપણને ડ્યુરે ડ્યુરિંગ સેક્સ એટલે સેક્સ થયા બાદ શારીરિક સંબંધ થયા બાદ જે આવનારું બીજ છે એ ગર્લ ચાઇલ્ડ હશે કે બોય ચાઇલ્ડ હશે બીજું કે જન્મ થયા પહેલાં એનામાં કોઈ ફિઝિકલ ઓકે જો અમુક વર્ડ છે ને વિજ્ઞાનમાં તમારે ભણવા જ પડશે કલેક્ટર લેવલે છે ને અમુક વર્ડ સાંભળવા જ પડશે લોકો જોડે આ બધા વર્ડ સાંભળવા જ પડશે એટલે બહુ શરમાવાની જરૂર નથી આપણે એક સાયન્સ એન્ડ ટેક્સ સબ્જેક્ટ ભણી રહ્યા છે થોડું બ્રોડ માઇન્ડથી ભણજો જેથી તમારે થ્રી વન ટુની જે પણ એક્ઝામ આપો છો એમાં તમે તમારો સ્કોર વ્યવસ્થિત કરી શકો ઓકે તો જ્યારે કોઈ બાળકને અત્યારે એવી ટેકનોલોજી આવી છે કે બાળકને ખોળખા પણ છે કે નહીં એ ગર્ભમાં જ ખબર પડી જાય તો એ ટાઈપની ખોળકા પણ શોધવા માટે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ખાસ આપણે એટલું જ યાદ રાખવાનું કે એમેન્ટો સિટીસ છે ને એ ગર્ભ સેક્સ રિલેટેડ એક પદ્ધતિ છે ઓકે આજના લેક્ચરમાં આટલું જ હતું નેક્સ્ટ લેક્ચરમાં નવા સબ્જેક્ટ સાથે ફરી મળશું તમને જો લેક્ચર ગમ્યો હોય તો લાઇક બટન પર ખાસ કરીને ક્લિક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરો અને તમારું જેટલું મેક્સિમમ મિત્ર વળતું છે એમાં ચેનલને શેર કરો ત્યાં સુધી થેન્ક યુ